विस्तारों में पानी भराया। મોરબીના લીલાપર ગામ તરફ જતા રસ્તા પર પુલ તૂટ્યો, વર્ષો જૂના પુલના બે કટકા થયા, બપોરના સમયે ઘટના બનતા કોઈ જાનહાનિ નહીં। રાજ્યમાં વરસાદથી ધોવાયેલા રસ્તાના સમારકામને લઈ ભૂપેન્દ્ર પટેલ સરકાર એક્શનમાં, બિસ્માર અને ખખડધજ રસ્તાનું સમારકામ કરવા સીએમએ આપ્યા આદેશ, 15 સપ્ટેમ્બર સુધીમાં રોડ સારા બનાવી દેવા દરેક જિલ્લા તંત્ર કામે લાગ્યું। જામનગરમાં અતિવૃષ્ટિ બાદની સ્થિતિ અંગે પ્રભારી મંત્રી મુડુભાઈ બેરાએ સમીક્ષા બેઠક યોજી, અસરગ્રસ્ત વિસ્તારોનો તાત્કાલિક સર્વે કરી લોકોને સહાય ચૂકવવા તાકીદ કરી। મુડુભાઈ બેરાએ વિવિધ વિભાગની કામગીરીની માહિતી મેળવી। રાજકોટ શહેરમાં ગોંડલ ચોકડીથી આજી ડેમ જતા માર્ગ પર સમારકામ પૂરજોશમાં, વરસાદના વિરામ બાદ તંત્ર યુદ્ધના ધોરણે શરૂ કરી કામગીરી, વાહન ચાલકોને પડતી હાલાકીનો આવશે અંત। ગીર સોમનાથ જિલ્લામાં પણ ક્ષતિગ્રસ્ત રસ્તાઓનું સમારકામ, જિલ્લાના વિવિધ રસ્તાઓ પર રિપેરિંગ મેટલ વર્કની કામગીરી હાથ ધરાઈ। નાવદરા ભેટાળી ઇન્દ્રોઈ પંડવા તાલાલા સુત્રાપાડા તાલુકાના ભુવાવાડાના માર્ગોનું સમારકામ। નર્મદા જિલ્લામાં માર્ગ મકાન વિભાગ દ્વારા અલગ અલગ ટીમ બનાવી માર્ગોનું સમારકામ હાથ ધરાયું। પ્રજાજનોને વાહન ચલાવવામાં કોઈ તકલીફ ન પડે તે માટે તંત્રની કામગીરી, મેટલ પેચવર્ક કરીને ક્ષતિગ્રસ્ત માર્ગોને રિપેર કરવાની કામગીરી શરૂ કરાઈ। આણંદ જિલ્લામાં ભારે વરસાદથી રસ્તાઓને ભારે નુકસાન, રસ્તાના રિપેરિંગ રીસર્ફેસિંગ અને મેટલ વર્ક કરવાની કામગીરી શરૂ કરાઈ। બંધ કરાયેલા 60 રસ્તાઓ પૈકી 27 રસ્તાઓ પર પેચવર્કની કામગીરી શરૂ કરી। રાજકોટ શહેરના આસપાસના વિસ્તારોમાં માર્ગ મકાન વિભાગ દ્વારા રોડની રિપેરિંગની કામગીરી કરાઈ। રાજકોટ લોજિકા સ્ટેટ હાઈવે પર બિસ્માર બનેલા પુલની પ્રોટેક્શન વોલ બનાવાઈ, 2 થી 3 દિવસમાં તમામ રસ્તાઓ રિપેર કરવાનો અધિકારીઓનો દાવો। વરસાદી વિરામ લેતા અમદાવાદ શહેરમાં રસ્તા પર પડેલા ખાડાઓનું રિપેરિંગ શરૂ કરાયું। મણિનગરમાં ખાડામાં ડામર પાથરીને રસ્તાઓનું સમારકામ કરાયું, વરસાદી રસ્તાના હાલ કર્યા બેહાલ। અમદાવાદમાં ફેલાયું ખાડાઓનું સામ્રાજ્ય, વરસાદના લીધે રસ્તાઓનું થયું ધોવાણ, એએમસીએ હાથ ધર્યો ખાડાઓનો સર્વે, નાના મોટા સહિત 7,000થી વધુ ખાડા પડતા તંત્રની કામગીરી પર ઉઠ્યા સવાલ। અમદાવાદમાં ખાડારાજ મામલે એએમસીના ચેરમેનની પ્રતિક્રિયા, એએમસીએ ખાડા પૂરવાનું કામ યુદ્ધના ધોરણે હાથ ધર્યું, સંપૂર્ણપણે બધા જ ખાડા પૂરી દેવાની ચેરમેને આપી પ્રતિક્રિયા। અરવલ્લીમાં રોડ પરના ખાડાઓ અંગે કડક વલણ, મોડાસા શામળાજી હાઈવે પર ખાડાની સમસ્યા બદલ હાઈવે ઓથોરિટીને પોલીસ વડાએ આપી નોટિસ, અકસ્માત ઝોનમાં યુદ્ધના ધોરણે ખાડા પૂરવા આપી સૂચના। પીવાના પાણી અંગે એમસીની લોકોને અપીલ, એમસી ટ્રીટમેન્ટ પ્લાન્ટથી આવતું પાણી 2 કે 3 દિવસ સુધી ડહોડું આવવાની શક્યતા, લોકોને પાણી ઉકાળીને પીવા માટે એમસીએ કરી અપીલ। રાજકોટ પંથકમાં અનરાધાર વરસાદે ખેડૂતોને પાયમાલ કરી દીધા, બેડી ગામમાં ખેતરોમાં તારાજીના દ્રશ્યો જોવા મળ્યા, 15 વીઘા ખેતરમાં તુવેરના પાકનો સોથ વળી ગયો, બિયારણ અને મજૂરી પાછળ ખેડૂતને 45,000 જેટલો થયો હતો ખર્ચ। બેડી ગામની આશરે 800 વીઘા જમીનમાં વરસાદી પાણી ફરી વળ્યા, ખેતરોમાં ઠેર ઠેર વિનાશના દ્રશ્યો જોવા મળ્યા, વરસાદે ખેડૂતોની આશાઓ પર ફેરવી દીધું પાણી, ફ્લાવર મરચા સહિતના વાવેતરને થયું નુકસાન। વરસાદના લીધે શાકભાજીના ભાવ આસમાને, તહેવારોની સીઝનમાં શાકભાજીની માંગમાં વધારો થયો, શાકભાજીની ઓછી આવકથી દરેક શાકભાજીના પ્રતિ કિલો ભાવ સૌને પાર। ધોધમાર વરસાદ બાદ રાજકોટમાં ગૃહિણીઓનું બજેટ ખોરવાયું, શાકભાજીના ભાવમાં 2 થી 3 ગણો વધારો થયો, બજારમાં આવક ઘટતા શાકભાજીના ભાવમાં જબરજસ્ત ઉછાળો આવ્યો। મહેસાણામાં વરસાદ બાદ શાકભાજીમાં થયો ફેરફાર, કેટલાક શાકભાજીના ભાવ ડબલ તો કેટલાક શાકભાજી ખરાબ થઈ જતા ભાવ ગગડ્યા, ટામેટા મહારાષ્ટ્રથી આવતા હોવાથી ભાવમાં કોઈ ફરક જોવા નથી મળ્યો। સાબરકાંઠા જિલ્લાના હરણવાવ ડેમમાં છોડાયું પાણી, ઉપરવાસમાં ભારે વરસાદથી ડેમમાં પાણીની આવકથી ખોલાયો દરવાજો, ડેમનો એક દરવાજો ખોલી 225 ક્યુસેક પાણી છોડાયું। સાબરકાંઠાના ખેડવા ડેમમાંથી છોડાયું પાણી, ઉપરવાસમાં ભારે વરસાદ થતા કોસંબી નદીમાં 240 ક્યુસેક પાણી છોડાયું, નદીમાં પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારોને કરાય એલર્ટ, ખેડવા ડેમની જળસપાટી 257.45 મીટર પહોંચી। રાજકોટમાં મોજેશ્વર મહાદેવ મંદિર પાસેનો સતનામ સાગર ચેક ડેમ તૂટી ગયો, ડેમનો પાળો તૂટતા સેવંતરા ગામના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા અગાઉ ડેમનો પાળો નબળો પડવાની કરાઈ હતી રજૂઆત। ધોધમાર વરસાદ બાદ પૂરથી જામનગર જિલ્લાના સોયલ ગામે ખેડૂતોની જમીન ધોવાઈ, ખેતરોમાં નદીના પાણી સાથે મોટા મોટા પથ્થરો તણાઈ આવ્યા, મગફળીનો પાક સંપૂર્ણ બરબાદ થયો। પૂરના પાણીથી ખેતર ધોવાતા ખેડૂતોને સરકાર પાસે સહાયની આશા, જમીન પાણીથી તરબોળ અને ધોવાઈ જતા ફરી વાવેતર કરવું મુશ્કેલ હોવાનો ખેડૂતોનો દાવો, શિયાળુ સિઝન પણ ન લઈ શકવાનું ખેડૂતોને દુઃખ।
जामनगर में भारे वरसाद थी खेडूतों ने पारावार मुश्किली। पवन साथ वरसाद खबकता खेतरो में वीजपोल थया धराशाय तो पाक ने पण थयुं नुकसान। खेडूतोए तात्कालिक समारकाम करी वीज पुरवठो पूरो पाडवानी करी मांग। जामनगर में प्रदेश कांग्रेस प्रमुख शक्तिसिंह गोहिले लीधी मुलाकात। सरकार सर्वे करी असरग्रस्तों ने सहाय चुकवे तेवी शक्तिसिंह गोहिले करी मांग। कांग्रेस नी सरकार नी जेम भाजप सरकार पण पूरग्रस्तों ने मदद करे तेवी शक्तिसिंह लगावी गुहार। खेड़ा जिला खुमरवाड़ गामना खेडूतों ने शेडी नदी ना पानी पायमाल कर्या। खेतरो में रेती ना थर जामी जता वीघा दीठ लाखों रूपया नुकसान थयु। लोकोना घर में पानी फरी वरता गरवखरी ने पशुचारा ने पण नुकसान। मोरबी जिला में लीला दुकाळ थी खेती नुकसान नो हाथ धराशे सर्वे। 29 टीम 246 गाम में हाथ धरशे पाक नुकसानी नो सर्वे। बागायत मददनीश ग्राम सेवक सहित संबंधित गामना तलाटी अने सरपंच नो पण समावेश। सुरेन्द्रनगर ना लीमड़ी तालुका में वरसादे भारे ताराजी सर्जी। 4-5 गामों ना खेतरों में पानी फरी वरता मोटा पाये नुकसान थयु। नुकसानी नो सर्वे करी सरकार वळतर चूकवे तेवी असरग्रस्त खेडूतो करी रह्या छे मांग। राजकोटना धोराजी में खेडूतों माथे फाट्यू चिंतानुं आभ। तोरणिया पंथक में तुवेर कपास सोयाबीन सहित नो पाक थयो बेकार। खेडूतोए सरकार पासेथी वळतरनी करी मांग। द्वारका में वेरायो चिंतानो वरसाद। खेतरो पानी में गरकाव थता पाकने मोटुं नुकसान। कल्याणपुर खंभाड़िया भाणवड सहितना तालुका में मगफळी कपास सहित नो पाक बगड़ता सरकार वळतर चूकवे तेवी खेडूतोनी मांग। पंचमहाल ने मेघराजाए घमरोड़ी नाखता खेडूतों ने रोवा नोवारो आव्यो। 60,000 हेक्टर में वावेला पाक पर पानी फरी वड़िया। शाकभाजी मकाई सहित पाक ने नुकसान थता खेडूतोए अने आगेवानोए सरकार ने तात्कालिक सहाय आपवा करी रजूआत। पाटण में वरसाद विराम लीधा बाद पण पंचासर गामे नथी ओसर्या वरसादी पाणी। मुख्य मार्ग अने घरो में पण पाणी भराता स्थानिको ने भारे हालाकी। गाम लोको ढीचणसमा पाणी माथी पसार थवा मजबूर। અમદાવાદના વિરમગામના પૂર્વ ધારાસભ્યએ કરી રજૂઆત। મેઘતાંડવથી થયેલ નુકસાનની સહાય કરવા લાખાભાઈ ભરવાડે કરી માંગ। વરસાદી પાણી ભરાતા ખેડૂતોને મોટું નુકસાન થયું છે। સરકારે સર્વે કરી યોગ્ય વળતર આપવા પૂર્વ ધારાસભ્ય લાખાભાઈએ કરી માંગ। અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો। મેલેરિયા ઝાડા ઉલટી ટાઇફોઇડના કેસમાં વધારો। વધતા રોગચાળાને લઈ આરોગ્ય વિભાગ એક્શનમાં। અનેક વિસ્તારોમાં આરોગ્ય વિભાગનું સઘન ચેકિંગ। વરસાદી સિઝનમાં રોગચાળો વકર્યો। ભાવનગરમાં 1.5 માસમાં 4,000થી વધુ દર્દીઓએ પાણીજન્ય રોગની લીધી સારવાર। અમદાવાદમાં વકર્યો રોગચાળો। એક મહિનામાં 500થી વધુ ડેન્ગ્યુ તો મેલેરિયાના પણ 300થી વધુ કેસ નોંધાયા। ઝાડા ઉલટી ટાઇફોઇડ કોલેરા કમળા સહિતના કેસમાં વધારો થતા આરોગ્ય તંત્ર થયું દોડતું। અમદાવાદ શહેરમાં વરસાદ બંધ થતા રોગચાળાની ભીતિ। સાઉથ બોપલ વિસ્તારની આરોહી ક્રસ્ટના રહીશો પરેશાન। સોસાયટી બહાર ગટરના પાણી ફરી વળતા સ્થાનિકોએ મનપા પર ઠાલવ્યો રોષ। 3 દિવસથી ફરિયાદ કરી છતાં કાર્યવાહી ન કરાઈ હોવાના આરોપ। અમદાવાદમાં રોગચાળો વકરતા એમસી હાથ ધર્યું સફાઈ અભિયાન। 7 ઝોનમાં યુદ્ધના ધોરણે સ્વચ્છતા કામગીરી હાથ ધરાઈ। મચ્છર બ્રિડિંગ મળતા 185 એકમને નોટિસ અપાઈ, સાથે જ દવાનો છંટકાવ પણ કરાયો। વરસાદ બાદ અમદાવાદ શહેરમાં રોગચાળાની ભીતિ। શહેરમાં વધ્યો મચ્છરજન્ય રોગચાળો। કોર્પોરેશન દ્વારા શહેરના 7 ઝોનમાં યુદ્ધના ધોરણે સફાઈ કામગીરી કરાઈ। 10,000 કર્મચારીઓ સફાઈ અભિયાનમાં જોડાયા। અમદાવાદ સરખેજ ભારતી આશ્રમનો વિવાદ વકર્યો। ઋષિ ભારતી અને વિશ્વેશ્વરી ભારતીને શિષ્યપદે તેમજ આશ્રમની તમામ પરંપરાઓમાંથી મુક્ત કર્યા। હરિહરાનંદ બાપુએ જાહેર જનતા નોટિસ જારી કરી। ભારતીય આશ્રમ વિવાદમાં આવ્યો નવો વળાંક। હરિહરાનંદ બાપુએ ઋષિ ભારતીને શિષ્ય તરીકે સ્વીકારવા કર્યો ઇનકાર। ભારતીય આશ્રમ ટ્રસ્ટ સાથે જોડાયેલો હોવાનું નિવેદન આપ્યું। સાધુની મર્યાદાને પાર દરેક કૃત્યો આશ્રમમાં થતા હોવાનો મેનેજરનો આક્ષેપ। ભારતીય આશ્રમના મેનેજર રામ ગઢવીનો આરોપ। હરિહરાનંદ બાપુના આદેશ અનુસાર સંચાલનનું કહી કોઈને અંદર ના આવવા દેતા હોવાનો આરોપ। ઓટાળા ગામના સરપંચને જાતિ પ્રત્યે હળદૂત કરાયો। એક યુવકે પાટીદાર સમાજની મીટિંગમાં અનુસૂચિત જાતિના સરપંચને જાતિ વિષયક શબ્દો બોલી ગેરવર્તન કર્યું। અનુસૂચિત સમાજના લોકોએ પાટીદાર યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધવાની માંગ કરી। સુરતમાં જીએસટી વિભાગ પર સીએ એસોસિએશનના ગંભીર આરોપ। એસજીએસટીમાં 1-1.5% પ્રસાદી આપો તો કામ થતું હોવાના આરોપ। ગાડી પકડાય તો 20% અને રિફંડ ઇસ્યુ કરવા માટે પણ માંગે છે લાંચ। સ્ટેચ્યુ ઓફ યુનિટીનો ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક 4 મહિનાથી બંધ। પાર્કમાં માત્ર 4 થીમ જ શરૂ કરાતા પ્રવાસીઓમાં અસંતોષ, તો સાથે જ ન્યુટ્રિશન પાર્કની ટોય ટ્રેન પણ બંધ રહેતા પ્રવાસીઓમાં તંત્ર સામે નારાજગી। ગીર સોમનાથનું માધવરાયજીનું મંદિર આગામી 1.5 મહિના સુધી રહેશે જળમગ્ન। સરસ્વતી નદીના નીર મંદિરમાં ફરી વળતા માધવરાયજીની પ્રતિમાએ પણ લીધી જળ સમાધિ। ભક્તો ભગવાનના દર્શન કરી શકે તે માટે ભગવાનની ગાદીના દર્શનની કરાઈ વ્યવસ્થા।
દ્વારકામાં ભરાયેલા વરસાદી પાણીના કારણે શહેરમાં સર્જાઈ હતી પૂર જેવી સ્થિતિ. વહીવટીતંત્રએ પાણી ભરાયેલા વિસ્તારોમાં ગોઠવ્યા પંપ. ઠેર ઠેર પંપ દ્વારા પાણીનો કરાયો નિકાલ. તેલંગાણાના નાલગોંડામાં નાગાર્જુન સાગર ડેમના અદભુત દ્રશ્યો સામે આવ્યા. હાલ નાગાર્જુન સાગર ડેમની જળસપાટી હાલમાં 588.90 ફૂટ. તેલંગાણામાં ધોધમાર વરસાદ. કેસમુદ્રમ અને મહમૂદાબાદ વચ્ચેનો રેલવે ટ્રેક પાણીમાં ગરકાવ. રેલવે ટ્રેક ધોવાતા ટ્રેનની અસર. મુસાફરો અટવાયા. આંધ્રપ્રદેશના વિજયવાડામાં મેઘાની ધમાકેદાર બેટિંગ. ભારે વરસાદના કારણે પુલી ચિંતલા પ્રોજેક્ટ ડેમ ઓવરફ્લો. આસપાસના વિસ્તારોમાં લોકોને કરાયા એલર્ટ. બિહારના ભાગલપુરમાં નવગાછિયાના નીચાણવાળા વિસ્તારોમાં પૂરના કારણે જનજીવન અસ્તવ્યસ્ત. ઘણા વિસ્તારોમાં હજુ પણ પૂરના પાણી ભરાયેલા. સેંકડો એકરમાં વાવેલા કેળાનો પાક સંપૂર્ણ નાશ. મધ્યપ્રદેશના સિંગરૌલી જિલ્લામાં રિહંદ ડેમના 5 દરવાજા ખોલવામાં આવ્યા. આજુબાજુના વિસ્તારોને સોન નદીના કાંઠા વિસ્તારના લોકોને કરાયા એલર્ટ. છત્તીસગઢના ધમતરી જિલ્લામાં લોકો પ્રાથમિક સુવિધા માટે મારી રહ્યા છે વલખા. ચોમાસામાં નક્સલ પ્રભાવિત વિસ્તારનો કપાઈ જાય છે સંપર્ક. આજ દિન સુધી આ વિસ્તારમાં પ્રાથમિક સુવિધા ન કરાતા લોકોમાં રોષ. સુરેન્દ્રનગરમાં ધોધમાર વરસાદે ખેડૂતોને રડાવ્યા. ખેતરોમાં પાણી ફરી વળતા કપાસ ડાંગર સહિતના પાકને નુકસાન પહોંચ્યું. ખેડૂતોએ સરકારને સર્વે કરી વળતર ચૂકવવાની માંગ કરી. ખેડામાં પણ વરસાદે તારાજી સર્જી. ખેતરો પાણીમાં ગરકાવ થતા પુરાજ ગામના ખેડૂતોના માથે આભ ફાટ્યું. 900 વીઘા જમીનમાં પાણી ફરી વળતા ડાંગરનો પાક નિષ્ફળ જવાની ખેડૂતોને ભીતી. વડોદરામાં પૂરની સ્થિતિ બાદ સત્તાધીશો પર વિફર્યા રહીશો. વોર્ડ નંબર 2ના કોર્પોરેટર મહાવીરસિંહ રાજપુરોહિત રહીશોના રોષનો ભોગ બન્યા. જાવત પાર્ક પાસે લોકોએ ઘરવખરીનો કચરો રોડ પર મૂકીને તંત્રની કામગીરીનો કર્યો વિરોધ. વડોદરામાં આવેલા પૂરના લીધે અનેક ઇલેક્ટ્રોનિક સાધનો પાણીમાં ડૂબ્યા. 2 ટુ વ્હીલર અથવા રિક્ષાની લોન ચાલુ હોય તો તેના 3 ઈએમઆઈ માફ કરવા રજૂઆત. મુખ્યમંત્રીને પત્ર લખીને કરાઈ રજૂઆત. મોરબીના વીરપર ગામે ડૂબી જવાથી 2 લોકોના મોત. કોઝવે પર પસાર થતા 2 લોકો ડૂબ્યા. ફાયર વિભાગે બંને મૃતદેહને બહાર કાઢ્યા. સુરતના ઉધના વિસ્તારમાં પડ્યો મસ્ત મોટો ભૂવો. છત્રપતિ શિવાજી સ્પોર્ટ્સ સંકુલ પાસે આખે આખો માણસ સમાઈ જાય તેટલો મોટો ભૂવો પડતા સ્થાનિકોમાં રોષ. વારંવાર ભૂવો પડતા તંત્રની કામગીરી સામે ઉઠ્યા સવાલ. 5 દિવસ સાવધાન રહેજો ગુજરાતવાસીઓ. રાજ્યભરમાં 5 દિવસ ભારે તેથી ભારે વરસાદની આગાહી. દક્ષિણ મધ્ય સૌરાષ્ટ્ર સહિતના ભાગોમાં ધોધમાર વરસાદ વરસવાની સંભાવના. હજુ પણ સૌરાષ્ટ્રને ગમરોળશે મેઘરાજા. હાથિયું નક્ષત્ર બેસવાથી ભાદરવામાં ધોધમાર વરસાદની રમણીક વામજાએ શક્યતા વ્યક્ત કરી. 3 સપ્ટેમ્બરથી 9 સપ્ટેમ્બર સુધી અમરેલી જૂનાગઢ સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસશે મેઘરાજા. 13 થી 15 સપ્ટેમ્બર રાજ્યમાં સાર્વત્રિક વરસાદની સંભાવના. આગાહીકાર રમણીક વામજાએ સપ્ટેમ્બરમાં ધોધમાર વરસાદની આગાહી કરી. કડાકા ભડાકા સાથે સાર્વત્રિક વરસશે મેઘરાજા. સપ્ટેમ્બરમાં ગરમીનું પ્રમાણ વધવાનું પણ રમણીક વામજાનું અનુમાન. ભાદરવો ખેડૂત માટે ચિંતા વધારી શકે. રાજસ્થાન બોર્ડર અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વધશે તીડ અને જીવાતનું પ્રમાણ. લીલો દુકાળ અને ઘાસચારો પણ બગડે તેવી રમણીક વામજાએ શક્યતા વ્યક્ત કરી. નવરાત્રીમાં ખેલૈયાનો ઉત્સાહ બગાડશે મેઘરાજા. 5 નોરતા અને શરદ પૂનમ સુધી ખાબકશે વરસાદ. રમણીક વામજાએ કરી નવરાત્રીમાં મેઘમહેર થવાની આગાહી. જૂનાગઢના માંગરોળમાં વીજ કંપનીના કોન્ટ્રાક્ટરના મજૂરને લાગ્યો વીજ કરંટ. જ્યોતિગ્રામ ફીડરમાં પોલ પર ચડી રિપેરિંગ કરી રહ્યો હતો મજૂર. ઓચિંતો પાવર શરૂ થઈ જતા મજૂર નીચે પટકાયો. ગંભીર હાલતમાં સારવાર માટે જૂનાગઢ ખસેડાયો. જૂનાગઢ નવા બાયપાસ રોડ પર કાર ચેકડેમમાં ખાબકી. વડાલ વંથલી હાઈવે પર વધાવી નજીક બની ઘટના. 3 થી 4 લોકો કારમાં ફસાયા હોવાનું પ્રાથમિક અનુમાન. કારમાં સવાર લોકોની શોધખોળ માટે સ્થાનિક તરવૈયાઓ પણ રેસ્ક્યુમાં જોડાયા. સુરતમાં આઉટર રિંગ રોડ પર કાર અને બાઇક વચ્ચે અકસ્માત. ઘટનામાં 3 લોકોને ઈજા. લબરમુછિયા દ્વારા અકસ્માતની ઘટનાને અંજામ આપવામાં આવ્યો. જાલોદ તાલુકાના વરોડ ખાતે કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત. રિક્ષામાં સવાર ચાલક અને પેસેન્જરને પહોંચી ઈજાઓ. ઈજાગ્રસ્ત બંને વ્યક્તિઓને લીંબડી સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા. કાર ચાલક કાર મૂકીને થયો ફરાર. બનાસકાંઠાના ધાનેરામાં પાલિકાની ટીમ પર હુમલા મામલે પોલીસ તપાસનો ધમધમાટ. દબાણ હટાવવા ગયેલી પાલિકાની ટીમને ધમકાવી અભદ્ર વર્તન કરતા કર્મચારીઓએ મામલતદારને આવેદનપત્ર આપ્યું. કર્મચારીઓ કોંગ્રેસ આગેવાન અને ધાનેરાના પૂર્વ પ્રમુખ પર લગાવ્યો આરોપ. રાજકોટમાં ભાજપના પૂર્વ કોર્પોરેટર નશાની હાલતમાં ઝડપાયા. રાજકોટ મનપાના સમાજ કલ્યાણ સમિતિના પૂર્વ ચેરમેન આશીષ વાગડિયા સામે કાર્યવાહી.
સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસે ફૂટ પેટ્રોલિંગ અને કોમ્બિંગ હાથ ધર્યું. પ્રોહિબિશન, ચોરી, લૂંટ, હત્યા સહિતના ગુનાઓમાં સંડોવાયેલ આરોપીઓના મકાનો સહિતના સ્થળો પર ચેકિંગ કરાયું. સાબરકાંઠામાં અનાજનો શંકાસ્પદ જથ્થો ઝડપાયો. કરિયાણાના 8 વેપારી પાસેથી ચોખા, ઘઉં સહિતનો જથ્થો પોલીસે કર્યો જપ્ત. સાથે જ 10 ખાલી અને 4 ભરેલા ગેસ સિલિન્ડર અને ગેસ બુક મળી આવતા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી. અરવલ્લીમાં નકલી ડેપ્યુટી કલેક્ટર પકડાયો. બાયડની સાઠંબા પોલીસે પકડ્યો નકલી એસડીએમ. ઇન્દ્રાણમાં રાયોટિંગના ગુનામાં પૂછપરછમાં બતાવ્યું હતું એસડીએમનું આઈકાર્ડ. વલસાડના દરિયાકિનારેથી મળ્યું 1 કરોડની કિંમતનું ચરસ. તિથલ દરિયાકિનારા નજીકથી ચરસનું પેકેટ મળી આવતા ચકચાર. જિલ્લાના 70 કિલોમીટરના વિસ્તારમાં પોલીસે સઘન ચેકિંગ હાથ ધર્યું. સુરતમાં 10 લાખની લાંચ કેસમાં મોટી સફળતા. 11 મહિનાથી ફરાર પીએસઆઈ આખરે ઝડપાયો. ઉત્તરાણ પોલીસ મથકનો પીએસઆઈ દિલીપ ચોસલાની ધરપકડ. રાજસ્થાનમાં પગપાળા જતા મુસાફરો અને ખાનગી બસ સંચાલક વચ્ચે થયો ઝઘડો. બસને બાજુમાં ચલાવવાનું કહેતા ઝઘડો થયાની પ્રાથમિક માહિતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો. ઉત્તરકાશીના ટિહરી ડેમના તળાવમાં કચરાનો ઢગ. તળાવની આસપાસ આવેલા વિસ્તારો દુર્ગંધથી ત્રસ્ત. સ્થાનિકોએ અનેકવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા નથી કરાતી તળાવની સફાઈ. થરાદમાં વિકાસના કામોના ખાતમુહૂર્ત દરમિયાન શંકર ચૌધરીની કોન્ટ્રાક્ટરોને ચેતવણીરૂપ ટકોર. કહ્યું, કામમાં કચાસ રાખશો તો સીધા ઘર ભેગા થશો. કોઈ રૂપિયા માગે તો મને કહેજો, બાકી કામમાં કોમ્પ્રોમાઇઝ હશે તો બ્લેકલિસ્ટમાં જશો. અમદાવાદમાં પોષણ માસમાં પહેલા દિવસે અવેરનેસ કેમ્પનું કરાયું આયોજન. સૂર્યા શોભા વંદના ફાઉન્ડેશન દ્વારા જૂના વાડજની અનુપમ પ્રાથમિક શાળામાં સગર્ભા ધાત્રી મહિલાઓના પોષણ અંગે માહિતી અપાઈ. 5,000 પરિવારને કુપોષણ વિશે જાગૃત કરાયા. અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં આવતા યાત્રિકો માટે લેવાયો વીમો. મંદિર ટ્રસ્ટ દ્વારા 3 કરોડ રૂપિયાની રકમનો વીમો ઉતરાવ્યો. વીમાની રકમ અસરગ્રસ્ત વ્યક્તિની ઉંમર અને તેના પગાર ધોરણ અનુસાર નક્કી કરાશે. સુરેન્દ્રનગરમાં સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા ટીમ દ્વારા શિવ અભિષેકનું આયોજન કરાયું. પંચામૃત સહિત 11 જેટલી વસ્તુઓ વડે ભોળેનાથનો કરાયો અભિષેક. મહિલા સહિત અંદાજે 40થી વધુ યજમાનોએ શિવ અભિષેક કરી ધન્યતા અનુભવી. ગુજરાતમાં પૂરથી થયેલ નુકસાન અંગે કેન્દ્રીય ગૃહમંત્રાલયે આઈએમસીટીની કરી રચના. કેન્દ્ર સરકારની ખાસ ટીમ ગુજરાત આવીને કરશે સર્વે. પૂરગ્રસ્ત વિસ્તારમાં તારાજીનો તાગ મેળવી આપશે સહાય. વલસાડ જિલ્લામાં ખેડ સત્યાગ્રહની ઉજવણી. કપરાડા તાલુકાના અરનાલા ગામમાં પારડી વિભાગ કિસાન પંચાયત પ્રેરિત કિસાન રેલી યોજાઈ. સાંસદ ધારાસભ્ય સહિતના જિલ્લાના આદિવાસી આગેવાનો જોડાયા. વલસાડના ધરમપુર વિધાનસભાના પૂર્વ કોંગ્રેસના ધારાસભ્ય 60 વર્ષે બીજી વખત લગ્ન ગ્રંથિમાં જોડાયા. ઈશ્વરભાઈ પટેલે ઓપીના બેન નામના એક મહિલા સાથે કોર્ટમાં કર્યા લગ્ન. વર્ષો પહેલા પ્રથમ પત્નીનું થયું હતું અવસાન. રાજ્યમાં 4,000 જૂના શિક્ષકોની ભરતી કરાશે. બિન સરકારી અનુદાનિત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં થશે ભરતી. સુરતમાં ગણેશ ઉત્સવને લઈને ભાવિક ભક્તોમાં ઉત્સાહ. ગણેશજીની મૂર્તિને લઈને ભાવિક ભક્તોમાં જોવા મળી અવેરનેસ. લોકો ઇકો ફ્રેન્ડલી મૂર્તિને આપી રહ્યા છે પ્રાધાન્ય. અયોધ્યામાં ગણેશ ઉત્સવની તૈયારીઓ પૂરજોશમાં. છેલ્લા કેટલાય મહિનાથી મૂર્તિકારો ગણેશજીની મૂર્તિ બનાવવામાં લાગેલા. મૂર્તિકારો ગણેશજીની મૂર્તિ બનાવી પોતાને ભાગ્યશાળી માની રહ્યા છે.